हेलो स्टूडेंट्स, आज आप स्टैंडर्ड 12 में चैप्टर नंबर 13 स्टार्ट करिए छे, जेनु नाम छे अमाइन संयोजनों। एमाइन ना संयोजनों आप ऑर्गेनिक चैप्टर छे, बुक नंबर 2 में स्टार्ट करिए छे अने पेज नंबर छे 389। ओके, पेज नंबर 389 पर आ चैप्टर स्टार्ट थाय छे बुक नंबर 2 में। तो सौथी पहेला अहीं मैं तमारी जाण माटे व्याख्या लखी दीधी छे कि आप शूँ लईए छे, अमाइन संयोजनों केवी रीते बने छे। तो कि अमाइन संयोजनों बनवा माटे सौथी पहेला आपणी पासे अमोनिया होय छे, अने अमोनिया एनु फॉर्म्युला, एनु सूत्र आपणने ख्याल ज छे कि अमोनियानुं सूत्र NH3 छे, बराबर। तो NH3 अमोनियाना सूत्रमां एक हाइड्रोजननું વિસ્થાપન કાં તો અરાઇલ ગ્રુપ કરે છે કાં તો આલ્કાઇલ ગ્રુપ કરે છે, અને જ્યારે આપણને એ વિસ્થાપન કર્યા બાદ જે સંયોજન મળે છે એ અમાઇનનું સંયોજન હોય છે। તો મેં અહીંયા વ્યાખ્યા લખી આપી છે બોર્ડ ઉપર કે અમોનિયા એટલે કે શું, તો કે NH3 અણુમાંથી એક અથવા તો વધારે, એક અથવા વધારે શું કામ શબ્દ યુઝ કર્યો છે કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશો તો તમને 1 ડિગ્રી અમાઇન સંયોજન મળશે, બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરશું તો 2 ડિગ્રી, અને 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરશું તો 3 ડિગ્રી અમાઇન પ્રાપ્ત થશે। તો એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા, કાં તો આલ્કાઇલ એટલે કઈ, આ મિથેન, ઇથેન, પ્રોપેન, આલ્કાઇલ શ્રેણી, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ દ્વારા, ઓર એરાઇલ સમૂહ એટલે કે ચક્રીય દ્વારા કરવામાં આવે, સમૂહ દ્વારા વિસ્થાપન કરવામાં આવે તો આપણને શું મળે છે, અમાઇન સંયોજનો પ્રાપ્ત થાય છે, બરાબર છે। હવે સૌથી પહેલાં આપણા સ્ટાર્ટિંગમાં જે એક પ્રસ્તાવના આપી છે એમાંથી જે MCQ ખાસ કરીને પૂછાય છે એ મેં અહીંયા નોંધી આપ્યા છે તમારા માટે, તો આપણે એકવાર એ જોઈ લઈએ કે MCQ કઈ રીતે પૂછાય છે 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રી માટે। તો 2 ડિગ્રી જે, 2 ડિગ્રી એટલે કે દ્વિતીયક અમાઇન, રુધિર દબાણ વધારવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે એડ્રીનાલિન અને એફેડ્રીનનો ઉપયોગ કરવામાં આવે છે। તો MCQ કઈ રીતે પૂછાય છે કે રુધિરનું દબાણ વધારવા માટે કયા અમાઇન સંયોજનો ઉપયોગમાં લેવામાં આવે છે, તો તમને એ નામ મોઢે હોવા જોઈએ કે એડ્રીનાલિન ઓપ્શનમાં હોવું જોઈએ અથવા તો એફેડ્રીન હોવું જોઈએ, બરાબર। તો આ 2 MCQ આન્સર્સ થઈ ગયા। સેકન્ડ કઈ રીતે પૂછાય છે કે કયો પ્રતિહિસ્ટામાઇન તરીકે અમાઇન સંયોજન તૃતીયકવાળો યુઝ થાય છે, તૃતીયક અમાઇન સંયોજન જે પ્રતિહિસ્ટામાઇન, વોટ ઇઝ પ્રતિહિસ્ટામાઇન, પ્રતિહિસ્ટામાઇન એટલે કે સામાન્ય આપણને શરદી ખાંસી થઈ હોય ને તો એમાં આપણે જે કફ સિરપ લેતા હોય ને એવું લેતા હોય જે દવા સ્વરૂપમાં, એને આપણે પ્રતિહિસ્ટામાઇન કહીએ છીએ। તો એ બેનેડ્રિલ છે, કયું છે, બેનેડ્રિલ, બરાબર। નેક્સ્ટ છે 4 ડિગ્રી, પૃષ્ઠ સક્રિયકો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, તો કોણ પૃષ્ઠ સક્રિય તરીકે, ચતુર્થક અમાઇન સંયોજન જે પૃષ્ઠ સક્રિયકો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તો એનું નામ છે અમોનિયમના ક્ષાર। તો અમોનિયાના ક્ષારને આપણે ઉપયોગમાં લેવામાં આવે છે, તો મેં અહીંયા આન્સર્સ અંડરલાઇન કર્યા છે, 2 ડિગ્રી પૂછાઈ શકે, 3 ડિગ્રી, ચતુર્થક પૂછાઈ શકે, લાસ્ટમાં એક આપ્યું છે કે દંત ચિકિત્સામાં એટલે કે જ્યારે દાંતની કોઈ સર્જરી કરવાની હોય અથવા તો કોઈનો દાંત સડી ગયો હોય એને ઓપરેશન સર્જરી દ્વારા એને રિપ્લેસ કરવાનો હોય, સિમેન્ટ પૂરવાની હોય તો એને નિર્જીવ કરવો પડે, ઇનેક્ટિવ કરવો પડે ઓપરેશન સ્ટાર્ટ કર્યા પહેલાં, તો એના માટે નોવાકેન નામની એક ઇન્જેક્શન લગાવવામાં આવે, નોવાકેન, જેનાથી ખાલી ટૂંક સમય માટે એટલો જ ભાગ ઇનેક્ટિવ થઈ જાય છે અને જે ડૉક્ટર જે છે એની પ્રોસિજર ઇઝીલી પૂરી કરી શકે છે, એટલા માટે નોવાકેન યુઝ થાય છે દંત ચિકિત્સક માટે અને દંત દાંતની સર્જરી માટે। અને એ પણ MCQમાં પૂછાઈ શકે છે કે કયો અમાઇન સંયોજન દંત ચિકિત્સા તરીકે ઉપયોગમાં લેવાય છે, બરાબર છે। ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે અમોનિયાનો એક અથવા તો વધારે હાઇડ્રોજન એરાઇલ અથવા તો આલ્કાઇલ ગ્રુપ દ્વારા, સમૂહો દ્વારા વિસ્થાપિત કરવામાં આવે તો આપણને અનુક્રમે 1 ડિગ્રી પ્રાથમિક, 2 ડિગ્રી દ્વિતીયક અને 3 ડિગ્રી એટલે કે તૃતીયક અમાઇન સંયોજનો પ્રાપ્ત થાય છે। ચાલો તો હવે આપણે તેનું નેક્સ્ટ ટોપિક છે 13.1 અમાઇન સંયોજનનું બંધારણ જોઈ લઈએ। અમાઇન સંયોજન, ફોર એક્ઝામ્પલ મેં લીધું અમોનિયા, બરાબર ને, તો NH3, તો હું અહીંયા અમોનિયા ડ્રો કરું છું, એક હાઇડ્રોજન અહીં, આ અમોનિયાનું સંયોજન તમને 11મામાં આવી ગયું છે કે અમોનિયા એટલે NH3 જે વાયુ હોય છે
તીવ્ર વાયુ હોય છે, એમોનિયાની સ્મેલ ઇઝી લે છે, એમોનિયાનો ઉપયોગ બીજે કઈ રીતે થાય છે, સ્પેશિયલી તમને અમોનિયાની સ્મેલ ક્યાં જોવા મળશે, કે આપણે કોઈ બી ગાર્નિયર છે, લોરિયલ છે વગેરે વગેરે હેર ડાય હેર કલર લગાડીએ છીએ, હાઇલાઇટ્સ કરીએ છીએ, તો એમાં એક સ્મેલ આવતી હોય જ્યારે આપણે એનો યુઝ કરીએ, જેનાથી ઘણા લોકોને આંખમાં પાણી બી નીકળે છે, બરાબર? તો એ અમોનિયાની તીવ્ર સ્મેલ હોય છે. અને આપણે ખાસ કરીને એડવર્ટાઇઝમેન્ટમાં જોઈએ છીએ કે અમોનિયા ફ્રી કલર છે, બરાબર? પણ સ્મેલથી ખ્યાલ આવી જાય છે કે એમાં થોડા માત્રામાં અમોનિયા હાજર હોય છે. તો અમોનિયા સૌથી વધારે ઇઝીલી તમે જોયું હશે કે ક્યાં યુઝ થાય, તો કે હેર કલરમાં યુઝ થાય છે, બરાબર? ઓકે, ફરીથી ટોપિક પર આવી જઈએ કે અમોનિયામાં એક નાઇટ્રોજન છે અને ત્રણ હાઇડ્રોજન છે. એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે છે. તો હું ફોર એક્ઝામ્પલ મિથાઇલ એટલે કે CH3 દ્વારા હું તેનું વિસ્થાપન કરું છું, તો મને મળશે NH2CH3. રીઝન, તો કે એક હાઇડ્રોજન બાદ થયો છે અને એ હાઇડ્રોજનની જગ્યાએ કોણે સ્થાન લીધું છે, મારા મિથાઇલ સમૂહે સ્થાન લીધું છે. તો આ કેવું બની જશે, આવું બનશે NH CH3. તો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે મેં કોનું વિસ્થાપન કર્યું છે, મેં આ હાઇડ્રોજનનું વિસ્થાપન સ્ટુડન્ટ્સ મિથાઇલ સમૂહ દ્વારા કર્યું છે, બરાબર છે? ઓકે, હવે આપણે જોઈ લઈએ કે આ મેં ઉપર લખ્યું છે, ઉપર ના લખ્યું હોય તો આ જે આપણું જે નાઇટ્રોજન છે એની પાસે બે અબંધ કારક ઇલેક્ટ્રોન હોય છે. તો તમારી ટેક્સ્ટબુકમાં જે રીતેનું બંધારણ આપ્યું છે એ રીતે હું ડ્રો કરી દઉં, એ તમને સમજવામાં ઇઝી પડે. આ હાઇડ્રોજનને હું નીચે જ લખી દઉં છું, સેમ વે અહીંયા પણ હું H ને નીચે લખું છું સમજાવવા માટે, કારણ કે મારે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોનનું વાદળ બતાડવું છે. તો આ થઈ ગયા નાઇટ્રોજન પાસેનું. આની પાસે નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હોય છે જે અબંધકારક હોય છે, બરાબર? ઇલેક્ટ્રોન અબંધકારક હોય છે. અને આ હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેવા હોય છે, બંધકારક હોય છે, બરાબર? તો હવે જ્યારે આપણી પાસે આ જે અમાઇન બન્યું છે, મિથાઇલ એમાઇન, આ કયું મળ્યું આપણને, મિથાઇલ એમાઇન સંયોજન પ્રાપ્ત થયું. તો હવે આનું બંધારણ તમને સમજાવી દઉં કે SP ફર્સ્ટ પોઈન્ટ SP3 સંકૃત હશે. SP3 એટલે શું તમને ખ્યાલ જ છે, આપણે ડિટેલમાં મિથેનનું SP3 સંકરણ ક્લાસ 11માં ભણી ચૂક્યા છીએ. અને એની ખાસિયત શું છે કે આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ કોણ હોય છે એ કેટલો હોવો જોઈએ, તો કે 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ, 109 ડિગ્રી 28 મિનિટ. પણ એ એટલો હોતો નથી, અને રીઝન તમને ક્લિયરલી જ આપી દીધું છે અહીંયા કે જે અબંધકારક ઇલેક્ટ્રોન જે હોય છે એનું વિસ્થાપન એક આલ્કાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે તો શું થાય છે. તમારી ટેક્સ્ટમાં ટ્રાય મિથાઇલ આપ્યું છે, આપણે સિમ્પલ લઈએ છીએ. તો SP3 સંકૃત હોય છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીમાં નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. અને આપણને પરિણામે શું, હું અહીંયા લખી દઉં છું એટલે તમને ડિટેલમાં ખ્યાલ આવી જાય, નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે, તેથી જે બોન્ડ એંગલ જે છે 109 ડિગ્રી 28 મિનિટ VSEPRના સિદ્ધાંત પ્રમાણે, VSEPR મુજબ 109 ડિગ્રી 28 મિનિટ હોવું જોઈએ, પરંતુ તે કેવું થઈ જાય છે, ઓનલી 108 ડિગ્રી થઈ જાય છે, ઘટી જાય છે, ખ્યાલ આવે છે? તો ક્યારેક તમને એમાઇન સંયોજનનું બંધારણ સમજાવો એવું પૂછાય તો તમારે સૌથી પહેલાં અમોનિયા ડ્રો કરવાનું છે, એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવવાનું છે, અમાઇન સંયોજન કોઈ બી, તમે ત્રણે ત્રણને CH3 પણ લખી શકો છો, ડઝન્ટ મેટર. આપણે અહીંયા એક જ CH3, મેં તમને 1 ડિગ્રી સમજાવ્યું છે, કયું 1 ડિગ્રી, બરાબર?
तो हूँ तमने शूँ कहवा माँगु छूँ के VSEPR ना सिद्धांत प्रमाण नाइट्रोजन और कार्बन वच्चे बंध कोण 109 डिग्री 28 मिनिट होवो जोईए, परंतु नाइट्रोजन अने आ कार्बन नी वच्चे आनी पासे अबंधकारक इलेक्ट्रॉन छे, आनी पासे आनी पासे भी अबंधकारक इलेक्ट्रॉन छे, तो ए बन्ने वच्चे अपाकर्षण अनुभवे छे, जेनाथी आ 109 डिग्री 28 मिनिटना बदले 108 डिग्री नो बंध कोण प्राप्त थाय छे। बस तो आ हतुं तेनुं अमाइन संयोजननुं बंधारण। હવે આપણે વર્ગીકરણ જોઈ લઈએ સ્ટુડન્ટ્સ। તમે અહીંયા CH3 લખી નાખશો તો બી ચાલશે, કારણ કે તમારી ટેક્સ્ટબુકમાં CH3 આપ્યું છે, તો આ તમારું થઈ ગયું 3 ડિગ્રી। ઓકે, હવે વર્ગીકરણમાં જોઈ લઈએ, વર્ગીકરણ સેમ જ વસ્તુ છે, કંઈ અલગ નથી। એકવાર ફરીથી રિપીટ કરું છું, નાઇટ્રોજન અને કાર્બન વચ્ચેનો બંધ કોણ VSEPRના સિદ્ધાંત પ્રમાણે 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ, પરંતુ બંને વચ્ચે અપાકર્ષણ સર્જાય છે જેનાથી બંધ કોણ ઘટીને 108 ડિગ્રી થઈ જાય છે। અને અહીંયા આ સંકરણ કયું જોવા મળે છે, SP3 સંકૃત સંકરણ જોવા મળે છે, આટલું યાદ રાખવાનું છે આપણે, બરાબર। હવે નેક્સ્ટ હું તમને સમજાવું, વર્ગીકરણમાં આપ્યું છે કે અમાઇનનું વર્ગીકરણ, તો વર્ગીકરણ સ્ટુડન્ટ્સ 3 માં થાય છે, 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી, બરાબર છે। તો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આપણે બોર્ડ પર જોઈ લઈએ, પ્રાથમિક અમાઇન, દ્વિતીયક ને તૃતીયક। સૌથી પહેલાં તો આપણે અમોનિયા લેશું, કારણ કે અમોનિયામાંથી જ આપણું અમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે। તો આ છે મારું NH3 અમોનિયા, બરાબર। હવે હું એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવું છું તો શું મળશે, NH2। 3 માંથી કેટલા થઈ ગયા, 2, અને 1 CH3 ગ્રુપ આવ્યું, તો આ થઈ ગયું મારું 1 ડિગ્રી પ્રાથમિક અમાઇન થયું, બરાબર છે। પછી હું એમાંથી 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવું છું તો થઈ ગયું NH CH3 C2H6 થઈ જશે। ઓકે, હું ઇઝી કરી દઉં, CH3 NH CH3, ધીસ ઇઝ અવર 2 ડિગ્રી દ્વિતીયક, લાસ્ટ 3 ડિગ્રી, બરાબર ના? તો NCH3 CH3 CH3। ચાલો હવે જોઈએ કે આ થઈ ગયું આપણું 3 ડિગ્રી। તો વર્ગીકરણ શું છે, કે વ્યાખ્યા કેવી રીતે આપણે બોલશું, કે જ્યારે અમોનિયાનો એક હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે તો આપણને પ્રાથમિક એટલે કે 1 ડિગ્રી અમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે। ધીસ ઇઝ પ્રાથમિક દ્વિતીયક અમાઇન તૃતીયક, બરાબર છે। અહીંયા જુઓ, હવે હજી એક વાત તમને કહી દો, NH2 દેખાય તો 1 ડિગ્રી લખી નાખવાનું, NH દેખાય તો 2 ડિગ્રી લખી નાખવાનું, અને ઓનલી N દેખાય તો આપણું 3 ડિગ્રી, એ કન્ફર્મ છે। આ મેં વિસ્થાપન કરાવ્યું છે એ કોના દ્વારા કરાવ્યું છે, તો કે આલ્કાઇલ દ્વારા કરાવ્યું છે। હવે હું વિસ્થાપન તમને એરાઇલ દ્વારા કરાવું તો શું થશે, કંઈ નહીં થાય, NH3 છે તો આ NH2 રહેશે, અને અહીંયા હું એક બેન્ઝીન રિંગ લગાવી દઉં, તો અહીંયા હું ઓર કરીને લખી નાખું છું, NH2 આ મારી એરાઇલ રિંગ થઈ ગઈ સ્ટુડન્ટ્સ, અને આ થઈ ગયું NH2। આનું પણ હું ઓર કરીને લખી નાખું છું, ઓનલી NH, તો આ 1 ડિગ્રી અમાઇન થઈ ગયું, આ 2 ડિગ્રી થઈ ગયું। અહીં પણ હું ઓર કરીને લખી નાખું કે એરાઇલ દ્વારા હું જ્યારે વિસ્થાપન કરાવું ઓનલી N, ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું આપણું વર્ગીકરણ, અને આ છે આપણું ટોપિક 13.2। વર્ગીકરણમાં વ્યાખ્યા આપી છે, શું વ્યાખ્યા આપી છે, જો અમોનિયાનો એક હાઇડ્રોજન પરમાણુ R અથવા તો AR, વોટ ઇઝ R? R એટલે
આને આપણે આર કહેશું, એરાઇલને આપણે એ આર કહેશું. આ આલ્કાઇલ છે અને આ એરાઇલ છે, બરાબર. આ ચક્રીય હોય છે, ઓકે. અને આ એરાઇલ સમૂહ એટલે કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ ગમે તે લઈ શકો. અહીંયા સીએચ ટુ સીએચ થ્રી લખું તો એ ઇથાઇલ એમાઇન થઈ જશે, સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી લખીશ તો એ પ્રોપાઇલ એમાઇન થઈ જશે. ખ્યાલ આવે છે તમને? તો વ્યાખ્યા હું એકવાર ફરીથી રિપીટ કરું છું. જો એમોનિયાનો એક હાઇડ્રોજન પરમાણુ આર અથવા એ આર વડે વિસ્થાપિત થાય તો આપણે પ્રાથમિક અમાઇન એટલે કે વન ડિગ્રી આર એન એચ ટુ અથવા તો એ આર એન એચ ટુ મળે છે. જો અમોનિયાના બે હાઇડ્રોજન પરમાણુ આર એન એચ ટુ અથવા તો એ આર એન એચ ટુ એક હાઇડ્રોજન પરમાણુ અન્ય અલ્કેલ કરતાં વધારે વિસ્થાપિત થાય તો શું મળે? તો કે દ્વિતીયક મળશે. બીજો આલ્કાઇલ સમૂહ હોય તો એક હાઇડ્રોજન પરમાણુ આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન તો તૃતીયક. એટલે ઇન શોર્ટ આ વસ્તુ સેમ રહેવાની છે. વર્ગીકરણમાં તમારે માત્ર એવું લખવાનું છે કે અમોનિયાના અણુમાં જો એક હાઇડ્રોજન આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપિત થશે તો આપણને પ્રાથમિક એટલે કે વન ડિગ્રી એમાઇન મળશે. બે હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા બે હાઇડ્રોજન ને અહીંયા ત્રણે ત્રણ હાઇડ્રોજન દૂર થઈ ગયા છે. ખ્યાલ આવે? એમોનિયાનો બે હાઇડ્રોજન આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપિત થશે તો આપણને ટુ ડિગ્રી મળશે. એવી જ રીતે અમોનિયાના ત્રણે ત્રણ હાઇડ્રોજન વિસ્થાપિત થઈ જાય છે એરાઇલ અથવા તો આલ્કાઇલ દ્વારા તો આપણને થ્રી ડિગ્રી એટલે કે તૃતીયક અમાઇન સંયોજનો મળશે. આ હતું વર્ગીકરણ. આટલું છે, શોર્ટ છે, સિમ્પલ છે. એક હાઇડ્રોજન વિસ્થાપિત થશે તો વન ડિગ્રી મળશે, બે હાઇડ્રોજન વિસ્થાપિત થશે તો ટુ ડિગ્રી મળશે, અને ત્રણ હાઇડ્રોજન વિસ્થાપિત થશે તો આપણને અનુક્રમે થ્રી ડિગ્રી મળશે. તો આપણી પાસે ટોટલ કેટલા અમાઇન સંયોજનો થાય છે? તો કે ત્રણ થાય છે, વન ડિગ્રી, ટુ ડિગ્રી, થ્રી ડિગ્રી. ખ્યાલ આવી ગયો? હા. અને કન્ફ્યુઝન હોય ને ક્યારેક એમસીક્યુમાં પૂછાય ને કન્ફ્યુઝન, માનો કે આ આપેલું છે ને તમને પૂછે કે કયો અમાઇન છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, તો એક શોર્ટકટ મેં તમને કીધું એન એચ ટુ હોય તો આંખ બંધ કરીને વન ડિગ્રી ટીક કરવાનું, એન એચ હોય તો ટુ ડિગ્રી, અને ઓનલી એન હોય તો આપણે શું ટીક કરવાનું? થ્રી ડિગ્રી ટીક કરવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આપણે તેનું 13.3 જોઈ લઈએ, નામકરણ. આઈયુપીએસસી નામકરણ. ચાલો, નામકરણ માટે સૌથી પહેલો પોઈન્ટ શું છે? કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પેરેન્ટ ચેઇન તરીકે પસંદ કરવી, જેને આપણે પેરેન્ટ ચેઇન કહીએ છીએ. આ તમારો ફર્સ્ટ રૂલ છે, બરાબર છે. હવે આપણે એક હોય તો મોનો કહેશું, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય. શું? તો કે મિથાઇલ સમૂહ. દાખલા તરીકે મિથાઇલ સમૂહ એક જ છે તો આપણે મિથાઇલ એમાઇન કહેશું. પણ અહીંયા જુઓ તમે, એક અને એક બે છે તો આપણે એને ડાય મિથાઇલ કહેશું, બરાબર. અહીં એક બે ને ત્રણ મિથાઇલ યુઝ કરવામાં આવ્યા છે તો આપણે આને ટ્રાય મિથાઇલ એમાઇન કહેશું. ખ્યાલ આવી ગયો? તો સેકન્ડ છે આપણું ડાઇટ્રાઇડ ટેટ્રા, એ આપણને ખ્યાલ જ છે. ડાઈ યુઝ કરીએ, ટેટ્રા તો આઈ ગેસ નહીં આવે, ડાઇટ્રાઇડ ટેટ્રા. થર્ડ નાઇટ્રોજન. નાઇટ્રોજન જે છે, અમોનિયામાંનો નાઇટ્રોજન હંમેશા વધારે કાર્બન ધરાવતા ચેઇન સાથે જોડાય છે, બરાબર. એ તમને ખ્યાલ આવશે. ટુ ડિગ્રીમાં નાઇટ્રોજન ઓછા કાર્બન પરમાણુ સાથે જોડાય છે. ટુ ડિગ્રી એમાઇનમાં નાઇટ્રોજન ઓછા કાર્બન પરમાણુ ધરાવતા સમૂહ સાથે જોડાય છે. ઓછા કાર્બન પરમાણુ ધરાવતા સમૂહ સાથે જોડાય છે. ફોર્થ પોઈન્ટ છે થ્રી ડિગ્રી. થ્રી ડિગ્રી અમાઇનમાં નાઇટ્રોજન
વધુ કાર્બન પરમાણુ ધરાવતા સમૂહ સાથે જોડાઈ છે. તો ચાર પોઈન્ટ્સ તમારે નોટ ડાઉન કરવાના છે સ્ટુડન્ટ્સ, અને આના ઉપરથી હવે આપણે નામકરણ જોઈ લઈએ. અહીંયા ટેક્સ્ટબુકમાં ભી આપેલા જ છે, અને એ સિવાયના ભી એક બે એક્ઝામ્પલ્સ લઈને આપણે ડિટેલમાં સમજી લઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીં મેં બોર્ડ ઉપર નામ લખ્યા છે, આપણે એને ડિટેલમાં જોઈ લઈએ. વન ડિગ્રીવાળું અમાઇન એક જ છે, કેમ કે એક જ હાઇડ્રોજન આપણે વિસ્થાપિત કરીએ છીએ મિથાઇલ સમૂહ દ્વારા. તો આપણી પાસે વન ડિગ્રીવાળું એક સમૂહ પ્રાપ્ત થાય છે, CH3NH2. અહીંયા તમે જોઈ શકો છો કે નંબર ઓફ કાર્બન 1 છે, બરાબર. NH2, તો મેં શું કીધું હતું કે NH3 હોય તો અમોનિયા, એમાંથી એક હાઇડ્રોજન વિસ્થાપિત કરીએ તો 1 ડિગ્રી અમાઇન મળશે આપણને. તો આનું નામ શું થશે? તો કે મિથેન છે, તો મિથેન અમાઇન. બરાબર છે. હવે અહીં આપણે જોઈએ કે NH2 એટલે કે અમાઇન સંયોજન કોના સાથે જોડાયેલું છે? તો કે એક અને એક બે કાર્બન સાથે. તો હું નંબરિંગ આપું 1, 2, તો આ થઈ ગયું ઇથેન અમાઇન. કયું થયું? ઇથેનેમાઇન, બરાબર છે. પછી તમે જોઈ શકો છો કે NH2 ત્રણ કાર્બન સાથે જોડાયેલું છે, તો આ છે 1, 2, 3, બરાબર. પણ આમાં પ્રોપેન આવ્યું સૌથી લાંબામાં, કાર્બનની સૌથી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરી તો ત્રણ કાર્બન થયા એટલે કે પ્રોપેન થયું. પ્રોપેન તો બરાબર, પ્રોપેનના 1st કાર્બન ઉપર અમાઇન સંયોજન જોડાયેલું છે, તો આનું નામ શું થશે? પ્રોપેન વન એમાઇન. ખ્યાલ આવે છે? ઓકે. હવે અહીં આપણે જોઈએ, જો થોડું અલગ છે, CH2 છે, NH2 છે. નંબર ઓફ કાર્બન 2 છે, તો લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા આપણી આ થઈ ગઈ. નંબર ઓફ કાર્બન 1 અને 2, બે કાર્બન હોય એટલે ઇથેન થયું. ઇથેન 1 અને 2 બંને ઉપર છે એટલે ડાઈ થયું. હું તમને આ સેકન્ડ નિયમ સમજાવું છું, ડાઈ ટ્રાઈ ટેટ્રાવાળો. તો આ થઈ ગયું ઇથેન, બરાબર. 1 નંબરના કાર્બન ઉપર પણ છે, 2 નંબરના કાર્બન ઉપર પણ છે, એટલે કે 1, 2 કેવું? તો કે 2 થઈ ગયું ડાઈ. શું? એમાઇન. ખ્યાલ આવ્યો? ઇથેન 1, 2 ડાઈ અમાઇન. એવી જ રીતે નીચે જોઈએ, અમાઇન કેટલા જોડાયેલા છે? 1, 2 ને 3. આ બાજુએથી 3 નંબરિંગ આપશો તો બી સાચું પડશે, આ બાજુથી આપશો તો બી સાચું પડશે. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા આપણે પસંદ કરીએ તો આ મળશે 1, 2, 3. તો આ થઈ ગયું 3 એટલે પ્રોપેન. તો હું અહીંયા શું લખીશ? પ્રોપેન કેટલા? 1, 2, 3. 1, 2, 3. તો 3 એટલે કે કયું થયું આપણું? ટ્રાય થયું, બરાબર ને? ટ્રાય. કયો સમૂહ જોડાયેલો છે? NH2, જેને આપણે અમાઇન સંયોજન કહીએ છીએ. તો પ્રોપેન 1, 2, 3 ટ્રાય અમાઇન, બરાબર છે. હવે લાસ્ટમાં આપણે એક જોઈ લઈએ કે સૌથી પહેલાં લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરીએ, તો લાંબામાં લાંબી કાર્બન શૃંખલા આ થશે. ગમે આ સમિત છે, બરાબર ને? સમિત કાર્બન શૃંખલા ધરાય છે. આ બાજુ બી CH3 છે, આ બાજુએ બી CH3 છે, તો ગમે એ બાજુએથી નંબરિંગ આપશું સાચું જ પડવાનું છે. તો આ થઈ ગયું 1, 2, 3, ડેટ મીન્સ કે પ્રોપેન, બરાબર ને? પ્રોપેન. ચાલો હવે ધ્યાનથી જોઈને કહો કે અમાઇન કયા કાર્બન સાથે જોડાયેલું છે? તો કે 3 સાથે નથી, 1 સાથે બી નથી, 2nd નંબરના કાર્બન સાથે જોડાયેલું છે. તો પ્રોપેન 2 અમાઇન. ખ્યાલ આવી ગયો? તો આ થોડા એક્ઝામ્પલ લીધા છે. હવે નેક્સ્ટ, હજી આપણે કયા સ્ટેપ જોયા? કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા જોઈ લીધી, ડાઈ ટ્રાઈ ટેટ્રા જોઈ લીધું. હવે 2 ડિગ્રી 3 ડિગ્રીને ડિટેલમાં આપણે જોઈ લઈએ. ત્યાં સુધી તમે તે નોટ ડાઉન કરી નાખો.
ओके हवे नेक्स्ट आपणे जोईए के कार्बन 2 डिग्री अमाइनमां ओछामां ओछा कार्बन परमाणु साथे जोड़ाई छे। तो नेक्स्ट एक्जाम्पल हूँ लखू छू बोर्ड पर, असममित कार्बन माटे लऊं छू। NH છે અહીં, અલગથી NH ના લખો તો બી ચાલે, સાથે જ NH લખી નાખીએ। ઓકે હવે અહીંયા આપણે અસમિત કાર્બનનું એક્ઝામ્પલ લઈએ છીએ, તો NH કયું છે, આપણું અમાઈન સંયોજન ક્યાં છે, તો કે આ આપણું અમાઈન સંયોજન છે, બરાબર। હવે આપણે પાર્ટ પાડી દીધો અમાઈનથી, હવે આ બાજુએ બી કાર્બન અલગથી ગણવાના છે, ઇથરની જેમ, ઇથર IUPAC નામકરણ યાદ હશે, આ બાજુએ બી ગણવાના છે। તો આપણે કાઉન્ટ કરીએ તો આ બાજુએ કેટલા કાર્બન છે, 1 2, બરાબર, અને આ બાજુએ કેટલો કાર્બન છે, 1 છે। તો આપણે આ જે અમાઈન સંયોજન છે એ ઓછા કાર્બન સાથે જોડાય છે અને એ બાદમાં લખવામાં આવે છે, બરાબર। તો અહીંયા હું બોક્સ કોનું કરીશ, આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે અમાઈન માનો નાઇટ્રોજન ઓછા કાર્બન સાથે જોડાય છે, બરાબર, ઓછા કાર્બન પરમાણુ સાથે જોડાય છે। તો આનું નામ શું થશે, અને N નામ આપવાનું, શું નામ આપવાનું, N, બરાબર। તો આ થઈ ગયું આપણું N, કયો છે આ, મિથાઇલ 2 કાર્બન ઇથેનેમાઇન, ઇથે ને માઇન, બરાબર। ઓકે સ્ટુડન્ટ્સ, તો અમુક નામ મેં લખેલા છે, આપણે ફર્સ્ટ નિયમ યાદ રાખશું કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની છે, પછી તો કે ડાયટ્રાઈ ટેટ્રા લાગે છે, નાઇટ્રોજન NH કોની સાથે જોડાશે, તો કે વધારે કાર્બન પરમાણુ સાથે જોડાશે, એ એક પોઈન્ટ નોટ ડાઉન કરી નાખવાનો કે N વધારે કાર્બન પરમાણુ સાથે જોડાશે, અને લાસ્ટમાં લખવામાં આવશે, છેલ્લે લખવામાં આવે છે। આ નિયમ એક સ્ટાર કરીને નોટ ડાઉન કરી નાખજો, બાકી કન્ફ્યુઝન થશે, કન્ફ્યુઝનના લીધે નામ રોંગ પણ પડી શકે છે। ચાલો હવે એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે, આ વાળું NH છે સ્ટુડન્ટ્સ, NHની બંને બાજુએ કાર્બન કેલ્ક્યુલેટ કરો, 2 કાર્બન 2 કાર્બન એટલે કે સરખા કાર્બન છે, આ બાજુ બી સેમ, આ બાજુ બી સેમ, એટલે કોઈ જ ફરક નહીં પડે। તો N C2H5 C2H5, બરાબર, એટલે કે ઇથાઇલ થયું ને, 2 કાર્બન એટલે ઇથાઇલ, તો આનું નામ શું થશે કે N ડાઇઇથાઇલ ઇથેનેમાઇન, બરાબર છે, આનું નામ શું થશે કે N ડાઇઇથાઇલ ઇથેનેમાઇન, શું કામે, તો કે બંને બાજુએ સેમ નંબર ઓફ કાર્બન છે, NH CH C2H5 અને C2H5, તો બંને બાજુએ સરખા હોવાથી આપણે એનું નામ શું આપ્યું છે, N ઇથાઇલ ઇથેનેમાઇન,
ओके, कोई भी एक साथ अटैच करिए तो डाई नहीं आवे, तो आ बाजू भी अटैच करो, आ बाजू भी करी सकूँ। फॉर एक्जाम्पल हूँ आने अटैच करूँ छूँ, तो आ थी गयो आपणो एन इथाइल, बराबर, आ आपणो एन इथाइल, अने आ आखू शू थयू, इथेनेमाइन थयू। एवी रीते हूँ आ एक्जाम्पल समझाऊँ छूँ कि सी टू सी टू सी टू त्रणेय बाजु सेम ज छे, तो कोई भी एक बाजु ए जोड़वानुं, कारण के नियम शू कहे छे के वधारे कार्बन साथे जोड़वानुं, पण बधा ज कार्बन सरखा होय तो कोई भी एक साथे जोड़ी देवानुं। तो अहींया शू थशे एन एन बराबर एन कोमा एन सी टू एच फाइव सी टू एच फाइव, एटले के इथाइल छे केटला, तो के बे, तो डाई इथाइल, बराबर, डाई इथाइल। અને આ આખું શું થઈ ગયું, તો કે એન આની સાથે જોડાણું, તો ઇથેનેમાઇન, બરાબર, ઇથેનેમાઇન, એન એન ડાઈ ઇથાઇલ ઇથેનેમાઇન। મેં શું કીધું હતું કે વધારે કાર્બન સાથે જોડાશે અને તે છેલ્લે લખવામાં આવ્યું છે, એટલે છેલ્લે આપણે આ લખીએ છીએ। હવે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ કે એનએચ ક્યાં છે, તો કે અહીંયા છે, આ બાજુ એ કાર્બન કાઉન્ટ કરીએ વન અને ટુ નંબર ઓફ કાર્બન, અહીંયા કાર્બન કાઉન્ટ કરીએ વન ટુ થ્રી। તો નિયમ શું કહે છે કે નાઇટ્રોજન વધારે કાર્બન સાથે જોડાય છે, તો આ વધારે કાર્બન સાથે જોડાશે જે લાસ્ટમાં લખવામાં આવે છે। તો શરૂઆત ક્યાંથી કરવાની આપણે, એનએચ આની સાથે જોડાણું છે તો બે કાર્બન છે, તો આ ઇથેન થયું, કયું થયું, ઇથેન, તો એન ઇથાઇલ, એન ઇથાઇલ, એક બે ત્રણ, ત્રણ કાર્બન એટલે પ્રોપેન, પ્રોપેન એનએચ લાગ્યું છે એટલે એમાઇન, પ્રોપેન એમાઇન, પ્રોપેન એમાઇન, ખ્યાલ આવી ગયો। તમારે શું જોવાનું કે એનએચની જો બંને બાજુએ કાર્બન અલગ અલગ હોય, અહીંયા પણ બે કાર્બન હતા અને એક કાર્બન હતો, તો આ કોની સાથે જોડાય છે, વધારે કાર્બન શૃંખલા સાથે અટેચ થાય છે અને છેલ્લે લખીએ છીએ, તો બે કાર્બન, તો ઇથેન, ઇથેનેમાઇન લાસ્ટમાં લખ્યું ને આ થઈ ગયું એન મિથાઇલ। એક હોય તો એન આવશે, બે હોય તો એન એન આવશે, ખ્યાલ આવી ગયો। હવે આ જોઈ લઈએ આપણે, ચાલો અહીંયા જોઈએ, એનની આ બાજુએ એક કાર્બન છે, એનની આ બાજુએ એક કાર્બન છે, એનની નીચે એક અને એક બે કાર્બન છે। ચાલો, તો નિયમ શું કહે છે કે નાઇટ્રોજન કોની સાથે જોડાશે, વધારે કાર્બન સાથે જોડાશે, તો આ વધારે કાર્બન સાથે જોડાશે અને લાસ્ટમાં લખવામાં આવશે, તો આ મિથાઇલ સમૂહ થયો, મિથાઇલ સમૂહ થયો, તો એન એન ડાઇમિથાઇલ થયું ને આપણી પાસે, બરાબર, એન કોમા એન ડાઇમિથાઇલ, બે કાર્બન હતા એટલે ઇથેન થયું, ઇથેનેમાઇન, ડાઇમિથાઇલ ઇથેનેમાઇન, બરાબર છે। હવે આવાળું જોઈ લઈએ, અહીંયા નાઇટ્રોજન છે, નાઇટ્રોજન અંડરલાઇન કર્યું, આ બાજુએ એક કાર્બન, નીચે એક ને એક બે કાર્બન, આ બાજુએ એક બે અને ત્રણ કાર્બન। ચાલો, નિયમ શું કહે છે, નાઇટ્રોજન સૌથી વધારે લાંબી કાર્બન શૃંખલા સાથે અટેચ થાય છે, તો આ પ્રોપેનવાળા સાથે અટેચ થશે, તો આ એન શું થઈ ગયું, મિથાઇલ, આ થઈ ગયું ઇથાઇલ, તો આને ઇંગ્લિશમાં લખીએ તો મિથાઇલ આમ લખાય, આને ઇંગ્લિશમાં લખીએ તો ઇથાઇલ આમ લખાય, તો ઇંગ્લિશ મૂળાક્ષર એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડર જોવા જઈએ, એ બી સી ડી પ્રમાણે આપણે એમ અને ઈમાંથી કોણ પહેલાં આવે એ જોવાનું, તો આપણે એ બી સી ડી બોલવાની, એ બી સી ડી ઈ, કોણ પહેલાં આવ્યું, ઈ, તો નામકરણમાં પહેલાં કોને લખવાનું, ઇથાઇલવાળાને, તો હું લખીશ એન ઇથાઇલ કોમા પછી એન મિથાઇલ, પણ જોવાનું ઇંગ્લિશમાં, બરાબર, એન ઇથાઇલ એન મિથાઇલ ત્રણ કાર્બન એટલે પ્રોપેનેમાઇન, પ્રોપેનેમાઇન, ખ્યાલ આવે છે। આ અમુક એક્ઝામ્પલ લખ્યા છે, ટેક્સ્ટબુકમાં ભી અમુક એક્ઝામ્પલ આપેલા છે, એ બી તમારે રેફર કરી લેવાના છે। પછી આપણે જો ડબલ બોન્ડ હોય, એક એક્ઝામ્પલ આપ્યો છે, હું લખી દઉં છું, એન એચ ટુ સી એચ ટુ સી એચ ડબલ બોન્ડ સી એચ થ્રી, આમાં તો કોઈ ઓપ્શન જ નથી, કારણ કે આ બાજુ કશું છે જ નહીં, આ બાજુ જ છે, તો નંબર ઓફ કાર્બન કાઉન્ટ કરી લઈએ, નંબર ઓફ કાર્બન આપણે કાઉન્ટ કરીએ, તો આપણો જે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાતો હોય એને આપણે નંબર વન આપશું, પછી નંબર ટુ અને આ થઈ ગયું નંબર થ્રી, તો પ્રોપેન છે,
प्रोपेन नथी, प्रोपीन छे, कारण के डबल बॉन्ड छे, बराबर। तो वने कयु छे अमाइन, अने बे नंबर ना कार्बन उपर डबल बॉन्ड छे एटले टू ए इन आवशे, बराबर। तो आ थई गयु आपणुं प्रोप टू इन। एटले सौथी पहेला मैं आ वस्तु समझावी छे કે આ પ્રોપેન ટુ નંબર ઉપર ડબલ બોન્ડ છે એટલે કે પ્રોપ ટુ ઇન। હવે આપણે જોઈએ કે અમાઇન ક્યાં જોડાયેલું છે, તો કે વન નંબરના કાર્બન સાથે અમાઇન જોડાયેલું છે, તો વન એ એમાઇન। તો આ નામ શું થયું આપણું, પ્રોપ ટુ ઇન વન એમાઇન। ખ્યાલ આવે છે? ઇન શોર્ટ તમારે નિયમ યાદ રાખવાનો છે સ્ટુડન્ટ્સ, કે નાઇટ્રોજન કોના સાથે, તો કે નાઇટ્રોજન વધારે કાર્બન પરમાણુ સાથે જોડાશે અને તેને છેલ્લે લખવામાં આવે છે, લાસ્ટમાં નામકરણ આપીને તો છેલ્લે લખવાનું, જે બાકી બચેલું હોય એને પહેલાં લખવાનું છે। ખ્યાલ આવ્યો? પછી એક બે બેન્ઝિનવાળા બી જોઈ લઈએ। બેન્ઝિનવાળું સિમ્પલ છે, બેન્ઝિન વલય ઉપર એમોનિયા NH2 હોય તો એને એનિલિન કહીએ છીએ, એ મોઢે કરી લેવાનું છે આપણે। પછી ટોલ્યુડિન વાળું એક એક્ઝામ્પલ આપ્યું છે, ઓર્થો ટોલ્યુડિન હોઈ શકે, પેરાટોલ્યુડિન હોઈ શકે। પછી બ્રોમો ફોર બ્રોમો એનિલિન આપેલું છે। આપણે જેવી રીતે કહેતા હતા ને કે બેન્ઝિન રિંગ ઉપર CH3 હોય મેડમ, તો આપણે એને ટોલ્યુઇન કહેશું, બરાબર ને? તો એવી જ રીતે સ્ટુડન્ટ્સ સ્વીકારી લેવાનું કે બેન્ઝિન રિંગ ઉપર NH2 હોય તો આપણે એને એનિલિન નામ આપ્યું છે, આ ટોલ્યુઇન, બરાબર। હવે NH2 ની સાથે સાથે CH3 સમૂહભી લાગ્યું હોય તો ટોલ્યુડિન કહીએ છીએ। આ થઈ ગયું NH2 અને આ થઈ ગયું CH3। તો આ એનિલિન ઉપર જો મિથાઇલ સમૂહ લાગેલો હોય તો આપણે એને ટોલ્યુઇન ની બદલે ટોલ્યુડિન કહેશું, DIENE। પણ કેવું, તો કે ઓર્થો બે ટાઈપના હોઈ શકે, ઓર્થો ટોલ્યુડિન પણ હોય અને પેરાટોલ્યુડિન પણ હોઈ શકે। એવી જ રીતે જો નીચે BR લગાડેલો હોય અથવા તો કોઈ બી હેલોજન હોય તો ફોર બ્રોમો એનિલિન। પણ યાદ રાખવાનું, બેન્ઝિન રિંગ ઉપર MnH2 એટલે એનિલિન નામ આવડવું જ જોઈએ, ઓકે? તો આ હતું આપણું નામકરણ, નામકરણ અહીં પૂરું થાય છે। કોયડો 13.1 અને 13.2 ખાસ તમારે જાતે કરી લેવાનો છે અને આની થોડી પ્રેક્ટિસ કરી લેવાની IUPSCની। ચલો તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ। થેન્ક યુ।